राजकोट में रखड़ता श्वान नो आतंक सामे आव्यो छे। तो राज्य में पण दिवसे ने दिवसे रखड़ता श्वान नो आतंक यथावत जोवा मळी रह्यो छे। तो वधु एक वार राजकोट में पण रखड़ता श्वान नो आतंक सामे आव्यो। महिला ए रखड़ता श्वान ना कारणे जीव गुमाव्यो छे। पति साथे बाइक में जई रहेली महिला उपर श्वान द्वारा हुमलो करवामां आव्यो हतो। तो श्वान पाछळथी पड़ता महिला बाइक उपरथी नीचे पटकाई हती। तो गंभीर इजाना पगले महिला नु मौत निपजता परिवार मां पण शोक नो माहौल जोवा मळी रह्यो छे। तो राजकोट मां श्वान नो आतंक यथावत जोवा मळी रह्यो छे। राजकोट मां रखड़ता श्वान नो आतंक यथावत जोवा मळी रह्यो छे। तो महिला ए रखड़ता श्वान ना कारणे जीव गुमाव्यो। संवाददाता ध्रुव कुंडेल अपनी साथ फोनलाइन में जोड़ाई चुक्या है। तो जी ध्रुव, राजकोट में रखड़ता श्वान नो आतंक जोवा मळी रह्यो छे, शुं छे समग्र विगत? किंજલ વાત કરીએ તો રાજકોટમાં પણ રખડતા શ્વાનનો જે આતંક છે ક્યાંક યથાવત અત્યારે દેખાઈ રહ્યો છે। વધુ એક મહિલા રખડતા શ્વાનના કારણે જીવ ગુમાવ્યો છે। કહી શકાય કે મહિલા છે પતિ સાથે બાઇકમાં જતી હતી અને એના વચ્ચે જ ક્યાંક અચાનકથી જે શ્વાન છે તે પાછળ ક્યાંક બાઇકની પાછળ પડ્યો હતો અને તેના જ કારણે જે બાઇક સ્લીપ થતા મહિલાને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી અને તેના જ કારણે તેનું મોત છે તે નિપજ્યું હતું। રખડતા કૂતરા જે શ્વાન છે તે અંગે મનપા કાર્યવાહી કરે તેવી પણ ક્યાંક હાલ મૃતકના પરિવારની હાલ માંગ ક્યાંક ઉઠી છે। મહત્વની બાબત એ છે કે સુરતમાં પણ આ પ્રકારની જે ઘટના છે તે બની છે। અનેક વખત આવી ઘટના છે તે શહેરી વિસ્તારમાં બને છે। કહી શકાય કે ગ્રામ્ય વિસ્તારમાં પણ થોડા દિવસ પહેલા પણ રખડતા શ્વાને ક્યાંક એક બાળક અને ફાડી ખાધો હતો। આ પ્રકારની પણ ત્યારે જયારે સમાચાર વહેતા થયા હતા ત્યારે પણ ક્યાંક તંત્ર એવી વાત કરી હતી કે તંત્ર દ્વારા કાર્યવાહી તો કરવામાં આવે છે પણ વાસ્તવિક જો વાત કરીએ તો જે ખસીકરણની જે કાર્યવાહી છે તે માત્ર ક્યાંક ને ક્યાંક કાગળ ઉપર જ દેખાય છે। આના કારણે જ કહી શકાય કે અનેક લોકોના જે જાન છે તે ક્યાંક જોખમાય છે। ક્યાંક જે એનિમલ્સ રાઈટ મુજબ શ્વાન ઉપર ક્યાંક જી ધ્રુવ, સમગ્ર વિગત બદલ આપનો આભાર।